કે ટાઈમ નથી હવે. ઓકે, તો તમારે મૂડે છે ને શીખવાનો. ઓકે, મેં કીધું ને હવે પાંચમામાં આપણે બીજા નવા બે સૂત્ર શીખવાના આવશે, એટલે આ બધા જે આપણે જે ચોથામાં શીખાય એનો ઉપયોગ તો થશે જ. પણ હવે આપણે આ એ અને બી ની કિંમત એક એક પદ જ હતું, એને બદલે હવે એક કરતાં વધારે પદ હોય તો એ પેટર્ન પાછી કેવી રીતે મેળવવી એ બધું આવશે, એટલે અઘરું અઘરું થતું જશે. એટલે તમારે ચોથું આપણે સારો એવો ટાઈમ લીધો, એટલે મને આશા છે કે તમે થોડું શીખાશો એમાં. ઓકે, હવે આપણે પાંચમામાં જોઈએ કે પાંચમામાં શું નવી પેટર્ન છે. તો એટલે આમાં હું તમને ઊંધી રીતે શીખવાડીશ, કારણ કે આ અવ્યયથી એટલે પેલા વિસ્તરણની રીતે આપણે જોઈએ. આવી રીતે જો આપ્યા હોય તો આનું વિસ્તરણ કરવું હોય તો શું કરાય, તો આનું વિસ્તરણ કરવું હોય તો શું કરાય. મેં કીધું પેલા આને આની સાથે ગુણવાનું, આને આની સાથે ગુણવાનું, આને આની સાથે ગુણવાનો, અને આને આની સાથે ગુણવાનો. તો કહેતા જાઓ મને, એને એની સાથે ગુણીએ તો દેખાય છે? હા હા, ઓકે.